હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન અડ્ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કોમ્પ્યુટરના આઈએમપી ક્વેશ્ચનનો ચોથો ભાગ લઈને આવ્યા છીએ તો ચોથો ભાગ શું કહે છે તેની આજે આપણે એના આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરશું તો આની પહેલાંના ભાગ તમે ના જોયા હોય તો જોઈ લીજો તમને ખૂબ જ ઉપયોગી થશે આવનારી એક્ઝામ માટે તો જોઈએ વ્યાકરણની ભૂલો હોય તો લીલો અને સ્પેલિંગમાં ભૂલો હોય તો લાલ રંગ દેખાય ગમે એમાં એક્સેલમાં અથવા વર્ડમાં પછી કરેલી કોઈ પણ કામ સેવ થાય છે તો ફાઇલ અથવા ફોલ્ડરમાં પછી શિફ્ટ પ્લસ ડિલેટ કી દબાવીએ તો શું થાય ફાઇલને કાયમી માટે દૂર કરી શકાય અથવા ડીલેટ કરી શકાય યુઝરનેમ અને ડોમેન નેમને કોણ જુદા પાડે છે તો એટ ધ રેટ આગળ જોઈએ પછી સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે એક મિનિટનો હોય છે અને મેક્સિમમ ટાઈમ કેટલો હોય છે નવ નવસો નવ હજાર નવસો નવ્વાણું હોય છે પછી ડ્રોપ કેપની મિનિમમ સાઇઝ કેટલી હોય છે એક હોય છે મેક્સિમમ સાઇઝ દસ હોય છે અને ડિફોલ્ટ સાઈઝ હોય છે ત્રણ પછી સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખા એટલે શું કરશર વડમાં ડિફોલ્ટ રો અને કોલમ કેટલી હોય છે એક એક પછી ટેબલમાં કોલમ તેસઠ અને રો બત્રીસ હજાર સાતસો સડસઠ સુધી તમે રાખી શકો પછી ડિફોલ્ટ પાંચ કોલમ હોય અને બે રો હોય ડિફોલ્ટ તમે ટેબલ બનાવો તો તેમાં પાંચ કોલમ આવે ને બે રો આવે પછી ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ સામા દેખાય છે તો માય રિસેન્ટ ડોક્યુમેન્ટના અંદર દેખાય છે પછી એક લિંક પરથી બીજી લિંક પર જવાની ક્રિયાને શું કહે છે સર્ફિંગ પછી ઇમેલમાં સંદેશો લખવા માટે સેના ઉપર ક્લિક કરવું પડે કમ્પોઝ ઉપર ક્લિક કરવું પડે પછી કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની સરવાર પર શરૂઆત પર જવાય છે કંટ્રોલ પ્લસ હોમ દબાવો એટલે ડોક્યુમેન્ટની શરૂઆત પર જવાય પછી આગળ જોઈએ પછી સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો મળે સુધાર કરવા માટે શું સિલેક્ટ કરવું પડે ઓટો કરેક્ટ પછી નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખાય એને શું કહે છે ઇન્ટરનેટ પછી સૌથી વધુ ઉપયોગી લેવાતા લેવાતા સરનામાનો સંદેશ સંગ્રહ શેમાં થાય છે એડ્રેસ બુકમાં એકબીજા સાથે સંકળાયેલા ઘટકોનો સમૂહ એટલે નેટવર્ક પછી વન એમબીપીએસ એટલે દસ લાખ બીટ્સ પછી એમએસવર્ડમાં નવી ફાઇલનું નામ ડોક્યુમેન્ટ હોય છે ખાલી એમએસવર્ડમાંથી બહાર નીકળવા માટે અલ્ટરની સાથે કઈ કી દબાવવી પડે અલ્ટર એપ ફોર પછી પ્રિન્ટ પ્રિવ્યૂમાં પેજને આડું જોવા માટેનો ઓપ્શન કયો છે લેન્ડસ્કેપ પછી અત્યંત ઝડપી સંદેશો મોકલવા માટે શાનો ઉપયોગ થાય છે ઇમેલનો ઉપયોગ થાય છે પછી આપેલ આવેલ મેઇલનો તરત જવાબ આપવા માટે રિપ્લાય ઉપર ક્લિક કરવું પડે પછી આઉટલુક એક્સપ્રેસમાં કેટલા મેનુ આવેલા હોય છે છ મેનુ આવેલા હોય છે આધુનિક સમયમાં જીવનનો અનિવાર્ય ભાગ કયો છે માઇક્રો કોમ્પ્યુટર પછી ઇમેલમાં ભરાવાને દૂર કરવા માટેનું બટન કયું છે ડિલીટ પછી ઇન્ટરનેટમાં કોઈપણ પેજને રિફ્રેશ કરવા માટે એપ ફાઈવ બટન પ્રેસ કરવું પડે ઇન્ટરનેટની મદદથી લોકો ઝડપથી મેળવી શકે છે શું માહિતી મેળવી શકે છે ઈમેલ મોકલવા માટે શું હોવું જરૂરી છે ઇમેલ એડ્રેસ હોવું જોઈએ ઈમેલ સાથે કંઈ પણ ફાઇલ કે ચિત્ર મોકલવા શું કરવું પડે એટેચમેન્ટ લગાવવું પડે તેની સાથે એમએસવર્ડમાં કોમ્પ્યુટરની અંતમાં જવા માટે કંટ્રોલ પ્લસ એન્ડ પછી કોઈ કોઈપણ ચોક્કસ શબ્દ શોધવા માટે ફાઇન્ડ ઉપર ક્લિક કરવું પડે અથવા કંટ્રોલ એપ પછી આગળ જોઈએ થયેલ ભૂલ ભૂલને સુધારવા માટેનું ઓપ્શન અંડુ ઓપન કરેલ ઇમેલ કોઈપણ જાતના ફેરફાર વગર ત્રીજી વ્યક્તિને મોકલવા માટેનું ઓપ્શન છે ફોરવર્ડ પછી ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થાય તો નિવારવા માટેની પ્રક્રિયા એટલે ટ્રબલ શૂટિંગ ઓપરેટિંગ સિસ્ટમ પછી ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું એપ્લિકેશન સોફ્ટવેર છે ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધારે પ્રમાણમાં નેટવર્કમાં થાય છે કોમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા માટે દરેક કોમ્પ્યુટરમાં એક ખાસ પ્રકારનું કાર્ડ છે તેનું નામ શું છે નેટવર્ક ઇન્ટ ઇન્ટરકેસ ચાર્જ ઇન્ટરફેસ કાર્ડ પછી કઈ ટોપોલોજીમાં બધા જ કોમ્પ્યુટરને મધ્યસ્થ નિયંત્રક સાથે જોડવામાં આવે છે તો બસ ટોપોલોજીમાં પછી આગળ જોઈએ નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનું પરિબળ કયું છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ પછી કંટ્રોલ પેનલમાં આ સુવિધા નથી કઈ સુવિધા નથી ઇન્ટરનેટની લગતી પછી કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણાનો ક્રમ એટલે ક્વાર્ટરી કીબોર્ડ ક્યુ ડબલ્યુ ઇ આર ટી નેટવર્ક ટોપોલોજીમાં એક કોમ્પ્યુટર નેટવર્કના અન્ય તમામ કોમ્પ્યુટર સાથે અલગ અલગ જોડાયેલા હોય છે જોડાણ જોડાયેલા હોય છે તેને શું કહે છે મેસ ટોપોલોજી પછી કોઈ ચોક્કસ પ્રક્રિયા માટેના પ્રસ્થાપિત ધોરણો એટલે પ્રોટોકોલ પછી ચોક્કસ શબ્દની જગ્યાએ બીજા શબ્દ લખવા માટે કંટ્રોલ એચ દબાવવું કોઈ પણ દેશની વેબસાઈટ માટેનો ડોમેન ડોટ એમ આઈ એલ પછી વેબસાઇટ જોવા માટે કોમ્પ્યુટરમાં શાની જરૂર પડે છે તો બ્રાઉઝરની જરૂર પડે છે તો મિત્રો આ હતા આજનો આપણો પાર્ટ નંબર ફોર તો આ દરેક ક્વેશ્ચન તમને આપણા જેટલા પાર્ટ છે તે દરેક પાર્ટ તમને કોઈને કોઈ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે તો મારી ચેનલને વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવનારા સમયમાં નવા નવા લેક્ચર તમને આ ચેનલ ઉપર મળતા રહેશે અને મિત્રો આ દરેક ટોપિક છે તમારા માટે આરએમસી આરએમસી ક્લાર્ક પ્લસ બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામમાં અને બીજી બધી એક્ઝામમાં ઉપયોગી થશે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે